રાજકોટ જિલ્લાના જસડણમાં એપીએમસીમાં કપાસ અને મગફળીની બમ્પર આવક થઈ જસદણના એપીએમસીની બહાર ખેડૂતોના વાહનોની ત્રણ કિલોમીટરની લાઈનો લાગી છે જસદણ એપીએમસીની અંદર માલ ન ઉતારવા દેતા લાઈનો લાગી હતી અઠવાડિયામાં બે દિવસ જણસી ઉતારવા દેવાની એપીએમસી જાહેરાત કરી છે ખેડૂતોની જણસી એપીએમસીની અંદર ઉતારવા ન દેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો વાઘાભાઈ કાનાભાઈ કોટડા પીઠા સોહણ શું લઈને આવ્યા છો ટ્રેક્ટર લઈને આવ્યા છે માંડવી ફેરો ભર્યો છે ટ્રેક્ટર લારી ભરી છે અને માથે સૌદ ગાડી છે માંડવી અને પાંચ હાથ કોથળા છે પાંચ વાગ્યા ને આવ્યા છે કઈ વ્યવસ્થા થઈ નથી અમે ઝોલા ખાઈ છીએ તડકાના તપ ધરી રોડ માથે હજી અમને એમ કે છે કે તમારો હાથ વાગ્યા વાળો આવ્યો છે હજી અમારી કોઈ વ્યવસ્થા નથી હાથ વાગ્યા ભૂખ્યા તરશો અમારે રોડ માથે ઉભું રહેવાનું વાહન ની એક્સિડન્ટ થયું હોય ભટકાનું હોય તો અમારી દશા શું થાય આમાં અત્યારે હાઈવે રોડ ઉપર સહી અમે તો આની વ્યવસ્થા કઈક કરો નકર તમે બંધ કરો બધું આ જયારે રવિવાર છે તો રવિવાર નું આમંત્રણ આપ્યું તમે રવિવાર આવી જાઓ હવાર માં તો તમારો પછી ચાર વાગ્યા તમે પાંચ વાગ્યા છુટ્ટા થાવ હજી અમારા અમારા વાહન અમારે ભાડા કરીને વાહન લાવ્યા છે વાહનવાળા અમારી માથે એમ કહે છે કે હવારો ટેક્સ તમારો વધારે લાગશે અમને તમે આમ કહીને લાવ્યા તો હવે અમારે વાહનનું વધારે ભાડું લાગશે વાહનવાળો અમને એમ કહે છે અમે ગરીબ માણસો છીએ હેરાન થાય છીએ અત્યારે ટ્રેક્ટર લઈને આવું છું અને લગભગ ઓછામાં ઓછી અહીં જસદરની અંદર ફરતી બાજુ ત્રણ ત્રણ કિલોમીટરની લાઈન છે અને અત્યારે પાંચ વૈગાના આવ્યા હૈ ખાધા પીધા વગેરેના અને કોઈ સા પાણીનો નાસ્તોય નથી ગીરો એવી પરિસ્થિતિ છે અમારી ખેડૂતની હવે મગફળી લઈને આવ્યો છો ત્રણ વાર પલાળી છે હવે આ વાદળા થયા છે જો યાર્ડમાં આવ્યા છે જો યાર્ડમાં ન પલડે તો હું તો ભગવાનને પ્રાર્થના કરું છું જો કદાચ મારી માંડવી તો યાર્ડમાં જ હવે તો વાદળા થવા નીંડા છે અને અહીંયા કાંઈ યાર્ડના શું છે ગ્રાઉન્ડ બહુ ઓછા છે એના કારણે આવડી મોટી લાઇન છે અને મગફળી તો આમ ગણતરી કરો ને એટલે ખેડૂતને બહુ ઓછી જ મગફળી થઈ છે આ થોડી થોડી મગફળીના હિસાબે આ બધા ઝડપથી મજૂરના પૈસા દેવા માટે બધાય મગફળી લઈને આવે છે પિયુષ વાજા દિવ્યાંગ ન્યૂઝ જસદણ રાજકોટ